દરેક આર્થિક સ્તરના વ્યક્તિઓને પોસાય, દરેક વ્યક્તિ ઉત્સાહભેર વેક્સિન મેળવે એ માટે જે બે પદ્ધતિથી વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે એ સમગ્ર ગુજરાતના બધા જ નાગરિકોને ખૂબ ઉપયોગી અને વેક્સિન લેવામાં ખૂબ રાહત ભર્યો નીવડશે. હું ફરીથી જણાવવા માંગીશ કે રાજ્ય સરકારની આપણી જે મેડિકલ કોલેજો છે જેની સંખ્યા 29 છે, જિલ્લા હોસ્પિટલો 20 છે, બીજી જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો 51 છે, 362 સામૂહિક આરોગ્ય કેન્દ્રો છે, 1588 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે. આમ રાજ્ય સરકારનું અમારું આરોગ્ય વિભાગનું જે નેટવર્ક છે એના હસ્તકની 250 સરકારી હોસ્પિટલોમાં 2050 હોસ્પિટલોમાં આખા રાજ્યમાં દરેક તાલુકાથી આ નેટવર્ક છે. નાગરિકને નજીકમાં નજીક વેક્સિન પ્રાપ્ત કરી શકાય એવી આ 2050 હોસ્પિટલો અમારી આરોગ્ય વિભાગની જે કાર્યરત છે ત્યાં જઈને જે નાગરિકો વેક્સિન લેશે એમને એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી. સંપૂર્ણ વિનામૂલ્યે આ 2050 હોસ્પિટલોમાં વેક્સિનેશન કરવામાં આવશે. પ્રથમ ડોઝ પણ વિનામૂલ્યે આપવામાં આવશે અને એક મહિના પછી બીજો ડોઝ લેવાનો સમય થશે ત્યારે બીજો ડોઝ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. એટલે મોટાભાગના નાગરિકોને કોઈપણ જાતનો ખર્ચ વેક્સિન લેવામાં નહીં કરવો પડે એવી ઉદારતાથી વેક્સિન આપવાની પદ્ધતિ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાત સરકારને જે વેક્સિન વિનામૂલ્યે પૂરી પાડી છે એના દ્વારા કરવામાં આવશે. એની સાથે સાથે અત્યારે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને આપણી મા વાત્સલ્ય યોજના અંતર્ગત જે હોસ્પિટલોએ માન્યતા મેળવી છે એવી જે હોસ્પિટલો છે એ હોસ્પિટલોની સંખ્યા 522 છે. આ હોસ્પિટલોમાં પણ જે વ્યક્તિઓ વેક્સિન મેળવવા માગતા ઈચ્છતા હશે એમને પણ વેક્સિન આપવામાં આવશે. પરંતુ ત્યાં આગળ તેમને 100 રૂપિયા રજીસ્ટ્રેશન ચાર્જ અને 150 રૂપિયા વેક્સિનની કિંમત ચૂકવવાની રહેશે. એવી રીતે ભારત સરકારની પણ 14 જે GCHS હોસ્પિટલો માન્યતાવાળી છે, ખાસ કરીને જેનો લાભ કેન્દ્ર સરકારના અધિકારીઓ કર્મચારીઓ મેળવે છે એ હોસ્પિટલોમાં પણ આ વેક્સિનેશન કરવામાં આવશે. એટલે વેક્સિન આપવાની જે શરૂઆત થશે એમાં વેક્સિનની શું કિંમત હશે, કેટલી મોંઘી પડશે એ જે મોટો ચર્ચાનો વિષય હતો અને ઘણા લોકો એવી ટીકા પણ કરતા હતા કે પરદેશમાં બીજા દેશોમાં મોંઘા ભાવે નાગરિકોને વેક્સિન આપવામાં આવે છે, ઊંચી કિંમતથી વેક્સિન આપવામાં આવે છે, તો ભારતમાં કે ગુજરાતમાં શું કરવામાં આવશે. પરંતુ આ બધા પ્રશ્નોનો નિરાકરણ માન્ય વડાપ્રધાનશ્રીએ આ વેક્સિનની ખૂબ જ નજીવી કહી શકાય, ઓછી કહી શકાય એવી કિંમત 150 રૂપિયા નક્કી કરી અને રાજ્યના તમામ નાગરિકોને તબક્કાવાર વેક્સિન આપવાનું કામ સરળ, સસ્તું અને ખૂબ વ્યવહારિક અને ઘર આંગણે વેક્સિન પ્રાપ્ત કરી શકાય એ પ્રમાણેનું કરી દીધું છે. આ વેક્સિન જે આપવાની છે એ વેક્સિન ભારત સરકાર દ્વારા ગુજરાત સરકારને મોકલી આપવામાં આવશે અને આજ અથવા આવતીકાલથી જ એનો સપ્લાય શરૂ થશે. સાથે સાથે ભારત સરકાર દ્વારા જેમ જેમ અહીંયા આપણે વેક્સિનનો વપરાશ થતો જાય એ પ્રમાણે વેક્સિન આપણને મોકલી આપવામાં આવશે. સાથે કોરોના વોરિયર્સ અને કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે આપણને અગાઉ 10 લાખ વેક્સિનનો ડોઝ ભારત સરકારે વિનામૂલ્યે પૂરો પાડેલો છે. એ પૈકી 3 લાખ વેક્સિન અત્યારે આપણે ત્યાં હાથ ઉપર ઉપલબ્ધ છે. એટલે 1 તારીખથી જે વેક્સિન આપવામાં આવશે તે અત્યારે આપણી પાસે
3 લાખ વેક્સિન જે હાથ ઉપર ઉપલબ્ધ છે એમાંથી શરૂઆત કરવામાં આવશે અને ભારત સરકાર નવી વેક્સિનનો જથ્થો પણ વહેલી તકે આપણને પૂરો પાડશે. એટલે કોરોના મહામારીને અટકાવવા માટે સમગ્ર વિશ્વમાં જ્યારે વેક્સિન માટે નાગરિકો ઇંતજારી કરી રહ્યા છે, કેટલાક દેશોમાં તો હજુ વેક્સિન કે બીજી કોઈ વ્યવસ્થા થઈ પણ નથી, ત્યારે આપણા ભારત જેટલા મોટા વિશાળ દેશ કે જેની કુલ જનસંખ્યા 130 કરોડ છે, આ 130 કરોડ નાગરિકો પૈકી 60 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને વિના મૂલ્યે વેક્સિન આપવાનું એક ભગીરથ કામ વડાપ્રધાનશ્રીએ જે જાહેર કર્યું છે અને એ માટે કરોડો રૂપિયાની જે ખર્ચ થશે એ ખર્ચ ભારત સરકાર દ્વારા ઉપાડવામાં આવશે. રાજ્ય સરકારોને પણ આ અંતર્ગત કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. આપણે ગુજરાત રાજ્યને પણ હવે કોઈ ખર્ચ વેક્સિનેશન માટે કરવાનો રહેતો નથી. આમ ભારત સરકારના સહયોગથી ગુજરાતના દરેક સિનિયર સિટીઝન 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ વડીલોને 1 તારીખથી તબક્કાવાર વેક્સિન આપવાનો અમે શુભારંભ કરીશું. ખાનગી હોસ્પિટલો જે મેં જાહેર કરી એ પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મા વાત્સલ્ય યોજના અંતર્ગત નોંધાયેલી હોસ્પિટલોને જ અત્યારે ભારત સરકારે મંજૂરી આપી છે. એ હોસ્પિટલ જે વેક્સિન આપશે એમને વેક્સિનનો જથ્થો ગુજરાત સરકાર દ્વારા જ પૂરો પાડવામાં આવશે. એટલે ભારત સરકાર ગુજરાત સરકારને એ જથ્થો પૂરો પાડશે અને ગુજરાત સરકાર અમારા બધા જ સરકારી હોસ્પિટલોને આ જથ્થો પૂરો પાડશે. સાથે સાથે આ ખાનગી હોસ્પિટલો જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે જે મા વાત્સલ્ય યોજનાના કાર્ડનો ઉપયોગ કરી દર્દીઓની સારવાર કરે છે એ હોસ્પિટલો જે વેક્સિન આપશે એમને પણ ગુજરાત સરકાર દ્વારા જ ભારત સરકાર તરફથી આપવામાં આવે વેક્સિન અમે આપીશું. અને એટલા માટે જ એ હોસ્પિટલોને વહીવટી ખર્ચ પેટે 100 રૂપિયા ચૂકવવાના છે અને વેક્સિનની કિંમત એ પણ 150 રૂપિયા એમને વસૂલ કરવાની થશે. બધો જ વેક્સિનનો જથ્થો ભારત સરકારની જે માન્યતાવાળી એપ્રુવલવાળી વેક્સિન છે એ જ વેક્સિન સરકારી હોસ્પિટલોમાં કે આ જે જાહેર કરી એ ખાનગી હોસ્પિટલોમાં અપાશે. આ સિવાય બજારમાંથી કોઈએ કોઈ વેક્સિન લેવાની રહેતી નથી. લોકોને કન્ફ્યુઝન છે કે 250 રૂપિયા જે વેક્સિન મળશે એ બધા જ માટે કે પછી જે પ્રકારની પહેલી માર્ચથી કોમોર્બિડ અને 60 વર્ષ પ્લસ વડીલોને જે વેક્સિનેશન આપવાની છે તે જ ખાનગી હોસ્પિટલની અંદર વેક્સિન જે છે તે લઈ શકશે. એ મુદ્દે ખાલી સ્પષ્ટતા એમ બહુ સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે 60 વર્ષથી ઉપરની દરેક સિનિયર સિટીઝન આપણા વડીલો ભાઈઓ બહેનો બંને અને 45 થી 60 વર્ષની ઉંમર મર્યાદામાં આવતા પરંતુ જુદા જુદા ગંભીર રોગોથી પીડાતા વ્યક્તિઓ જો સરકારી હોસ્પિટલો કે જેનો મેં કુલ આપણો આંકડો આપ્યો 2050 સરકારી હોસ્પિટલો જેમાં પીએચસી સીએસટી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેડિકલ કોલેજોની હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલો આ બધું જ આવી જાય છે. ત્યાં જઈને કોઈ પણ વ્યક્તિ પછી તે ગમે તેટલી આવક ધરાવતા હોય ગમે તેટલા સુખી હોય પણ એ જો સરકારી હોસ્પિટલમાં વેક્સિન લેવા જશે તો એમને 1 પણ રૂપિયાનું કોઈ કિંમત ચૂકવવાની નથી. અને જે વ્યક્તિઓ મેં કહ્યું પ્રમાણે મા વાત્સલ્ય યોજના કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નોંધાયેલી જે હોસ્પિટલો છે 522 જેટલી હોસ્પિટલો એમાં જઈ અને વેક્સિન લેશે તો એમને વહીવટી ખર્ચ અને વેક્સિનની કિંમત એમ બંને થઈ 250 રૂપિયા ચૂકવવાના રહેશે. નાગરિકનો અધિકાર છે કે કઈ હોસ્પિટલમાં જઈ અને વેક્સિન મેળવવી એ એમના ઉપર આપણે છોડ્યું છે. 250 રૂપિયા જે છે એ ઓનલાઈન ચૂકવવા પડશે કે હોસ્પિટલોને કેશ કે સીધા પોર્ટલમાં જમા કરાવવાના એ પ્રકારે એ પદ્ધતિ